एक तरफ राजकोट में कोरोना नो कहर, मृत्यु आंक में लगातार वधारो, त्याज बीजी बाजु सिविल होस्पिटल थी आ अहेवाल सामे आवी रह्या छे। सिविल होस्पिटल में सफाई कर्मियों नो विरोध सामे आव्यो छे, तो राजकोट थी तमाम अहेवाल सामे आवी रह्या छे। सिविल होस्पिटल ना सफाई कर्मियों नो विरोध, सिविल होस्पिटल कॉन्ट्राक्ट बेस कर्मचारी अत्यारे धरना पर उतर्या छे। पगार ओछो आपवाना मुद्दे 800 कर्मचारी विरोध नोंधाव्यो छे, तो 800 कर्मचारी अत्यारे बेनर साथे सूत्रोच्चार साथे आ धरना पर उतार्या छे। ओछा पगार में वधु काम करावानो तेवो आक्षेप पण करी रह्या छे। सिविल होस्पिटल ना आ तमाम सफाई कर्मचारी अत्यारे धरना पर, तो राजकोट थी आ तमाम अहेवाल। सिविल होस्पिटल ना सफाई कर्मीओ एक बे नहीं परंतु कुल 800 जेटला सफाई कर्मीओ छे ते अत्यारे धरना पर उतर्या छे अने साथे साथे विरोध नोंधावी रह्या छे। पगार ओछो आपवानी वात अने साथे साथे ज ओछा पगार में वधु काम करावानो पण सफाई कर्मीओनो आक्षेप छे। तो आज आक्षेप साथे अत्यारे राजकोटना सिविल होस्पिटल खाते सफाई कर्मीओनो विरोध सामे आव्यो छे। एक तरफ सिविल होस्पिटल में कोरोना ना दर्दीओनो भरडो, कोरोना ना बेड खूटी पड़ी रह्या छे, त्यां ज बीजी बाजू साफ सफाई नहीं रहे सिविल होस्पिटल में, तो आगामी दिवसों में दृश्यों केवा सर्जाशे ते पण एक चिंताजनक बात। कर्मचारी निष्ठावान अमारा जे कर्मचारी छे एमां जे अमुक जे 6 कर्मचारी छे जे ट्रोमा ओटीना कर्मचारी फरज बजावता हता, ई 6 कर्मचारी ने ज्यारे रूटीन मुजब 8-8 दिवसनी अमे एने कोविड ड्यूटी आपता हता ત્યારે એ લોકોને કોવિડમાં ડ્યુટી કરવી નથી, જ્યારે અન્ય વિભાગમાં એની નોકરી આવે ત્યારે એ નોકરીએ ચડી જાય, પણ જ્યારે કોવિડમાં આવે 8-8 દિવસના રોટેશન મુજબ ત્યારે એ નોકરી કરતા નથી, અને એને માને પોતે નોકરી આવતા નથી, ને જે નોકરીએ કોરોનામાં નોકરી કરવા આવે છે એને ખોટા પગાર વધારાના અને બીજા પ્રલોભનો આપી અને હડતાલમાં જોડ્યા છે। खास तो आ कोरोना महामारी वच्चे अमारा जे कर्मचारी छे ई दिवस रात पोतानो जीवना जोखमे काम करे छे कोविडनी सामे, परंतु आ जे कर्मचारी निष्ठावान अमारा जे कर्मचारी छे एमां जे अमुक जे 6 कर्मचारी छे जे ट्रोमा ओटीना कर्मचारी फरज बजावता हता, ई 6 कर्मचारी ने જ્યારે રૂટિન મુજબ 8-8 દિવસની અમે એને કોવિડ ડ્યુટી આપતા હતા ત્યારે એ લોકોને કોવિડમાં ડ્યુટી કરવી નથી, જ્યારે અન્ય વિભાગમાં એની નોકરી આવે ત્યારે એ નોકરીએ ચડી જાય, પણ જ્યારે કોવિડમાં આવે 8-8 દિવસના રોટેશન મુજબ ત્યારે એ નોકરી કરતા નથી, અને એને માને પોતે નોકરી આવતા નથી, ને જે નોકરીએ કોરોનામાં નોકરી કરવા આવે છે એને ખોટા પગાર વધારાના અને બીજા પ્રલોભનો આપી અને હડતાલમાં જોડ્યા છે। ખરેખર અમારા બધા કર્મચારી છે એ જે કોવિડ ડ્યુટી કરે છે અથવા તો જે તમામ ફોર ક્લાસનો અમારો જે કર્મચારી છે એને સરકારના ધારાધોરણ મુજબ અમે પૂરતું પીએફ ઈએસઆઈસી અને પગાર પૂરેપૂરો આપી છે, તેમજ વાર્ષિક 33% લેખે પગાર જેનો કુલ પગાર છે એનો વાર્ષિક 33% લેખે અમે એને બોનસ આપીએ છીએ, તેમજ કોવિડ ડ્યુટીની અંદર જે કર્મચારી અમારા જે કોવિડ કોરોનાની ડ્યુટી જે કર્મચારી કરે એને 500 રૂપિયા એક્સ્ટ્રા પગાર વધારે આપી છે, તેમજ ડબલ ડ્યુટી કરે તો 10,000 રૂપિયા એક્સ્ટ્રા બીજો પગાર વધારો આપી છે। એટલે આ જે વાત છે એ જે 6 કર્મચારીઓ જે 6 જ કર્મચારી છે એને બધાને ગેરમાર્ગે આ લોકો દોરે છે, અને જે નિષ્ઠાવાન અમારા જે બીજા કર્મચારી છે પ્રામાણિકતાથી નોકરી કરે છે એને ખોટા પગાર વધારાના પ્રલોભન આપે છે। આ અંગે કલેક્ટર સાહેબને એની બધાની રજૂઆત એને કરેલી છે અને અમે પણ કલેક્ટરને જાણ કરેલ છે,
કે અમારા જે નિયમ મુજબ જ અમે પગાર આપી છે, આમાં કોઈ પણ ગેરરીતિ થતી નથી અને વાર્ષિક અમારું ઓડિટ પણ થાય છે, એટલે આ ગેરમાર્ગે દોરવાની વાત છે. હા, હું આપને સમજાવું છું. 15,000 પગાર નહીં, PFESI નો કાપીને કાયદેસર લેબલના નિયમ મુજબ અમે પગાર આપી છે અને તમામ પગાર બેંકના ખાતામાં થાય છે, કોઈ રોકડો પગાર થતો નથી, બેંકના ખાતામાં એના ખાતામાં જ થાય છે. અને અમે અમારા કર્મચારી એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે ખોટા જે નોકરાને નોકરી ત્યાં કરવી નથી કોરોનામાં, એના ગેરવાંગણીમાં દોરાઈને તમે તમારી જે નોકરી છે નિષ્ઠાપૂર્વક કરો છો એમાં ચડી જાઓ, અમે એટલી જ રજૂઆત કરવા આવ્યા છીએ અમારા કર્મચારીને. એના માટે હું તમને કહીશ કે આપણે અમારા જે ટોટલી કર્મચારી છે એને દર મહિનામાં આપણે સરકારના નિયમો મુજબ 4 વીકલી ઓફ આપી છીએ અને જે કર્મચારી એ ઓફની સામે નોકરી કરવા માગે તો એને પાછું આપણે એનું વેતન આપી છીએ. એટલે જે માંગણી છે એ જે 6 કર્મચારીઓ ટ્રોમા ઓટીના એ ગેરમાર્ગે આ બધાને દોરી ગયા છે એનું જ છે, બાકી કોઈ અન્ય નિષ્ઠાવાન કર્મચારીઓ છે પ્રામાણિકતાથી નોકરી કરે છે એની ઉપર અમને. તો એક તરફ સફાઈ કર્મચારીઓ ધરણા પર, એક બે નહીં પરંતુ 800 કર્મચારીઓ અત્યારે પોતાની માંગ સાથે સૂત્રોચ્ચાર સાથે ધરણા પર છે, ત્યાં જ બીજી બાજુ જે સંચાલકો છે સિવિલ હોસ્પિટલના જેમણે કોન્ટ્રાક્ટ લીધેલો છે તેમના અધિકારીઓ પણ પોતાની સફાઈ આપી રહ્યા છે. અને આ જ સફાઈમાં તેઓ પણ તમામ સફાઈ કર્મચારીઓ જે છે તેમની વાતોને ખોટી પણ ગણાવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપ અહીં સામે આવી રહ્યા છે.